नमस्कार बाल मित्रों, गई काले से तमे बधाए ने एक सूचना मूकी दी जोई मोबाइल में कि भाई तमे घेर बैठा केवी रीते लेसन करो छो। आकाश भाई एनो मने फोटो मोकलजो। तो घणा बधाए बाळकोए भाई सरस मजाना फोटा मोकल्या छो, मने तो बहु मजा आवी। केटलाक बाळको तो आम लांबा पग करीने वाँचे छे, केटलाक आम ऊंधा माथे थई गया छे, पण बहु सरस मेहनत करे छे बधाए। केटलाक बाळको आम लेसन करता हता एनो फोटो हतो, અને એક બાળક તો જાણે પરાણે બેસાડ્યો હોય ને એવો મને દેખાડો, ક્યારેક આમ પરાણે લાગ્યું હોય ને મમ્મી પપ્પાએ બેસાડી દીધો હોય લેસન કર એમ, એવોય મેં એક ફોટો જોયો। પણ બધા બાળકો ખૂબ ડાયા છે, બધાને ખૂબ ખૂબ અભિનંદન હો ભાઈ। આવી પરિસ્થિતિ અત્યારે નિર્માણ પામી છે, એટલે આપણે ઘરે બેઠા આમ ભણવાનું છે, બરાબર છે। અને આપણું જે પ્રકરણ આપણે ભણી રહ્યા છીએ સંખ્યાની ગમ્મત, એની જ આજે હું તમને પાછો ફરી એકવાર વાત કરવાનો છું। ઘણા બાળકોને એમ થાય છે ભાઈ આ તો એકની એક જ વાત આવે છે, પણ આપણને જ્યાં સુધી બધા જ બાળકોને આ પૂરેપૂરું નહીં આવડે ત્યાં સુધી હું આગળ જવાનો નથી। મેં કેટલાક બાળકો સાથે ટેલિફોનિક વાત કરી છે, એને હજી આ સંખ્યાની જે રચના કરીએ ને, સંખ્યા આપણે કેમ બનાવવાની વિરેનભાઈ, એમાં મુશ્કેલી પડે છે એને, એટલે આપણે એને ફરી એકવાર આજે હજી બતાવવું છે। જો હું અહીંયા ત્રણ પ્રકારના કાર્ડ દોરું છું, તમને બધાને ખબર પડી ગઈ છે, ખબર પડી ગઈ કે આવું ગોળ દોરું એટલે આ સોનું કાર્ડ હોય, આવું કાર્ડ દોરું એટલે કેટલાનું હોય કાવ્યા બેન, હા સરસ 10નું કાર્ડ હોય, અને આવા આકારનું કાર્ડ દોરું એટલે એ છૂટા। તો આ મારું ખીસું છે, દેખાય છે, એમાં એક પેન છે, એ પેનને હું બાજુમાં મૂકી દઉં, ચાલો મૂકી દીધું। હવે હું ખિસ્સામાં હાથ નાખું છું, કાંઈ છે અંદર, એટલે હા ભાઈ આમાંથી તો કાર્ડ નીકળ્યા, તો હવે આ કાર્ડ મને ગણતા આવડતા નથી ભાઈ। તમે બધા હોશિયાર ડાયા થઈ ગયા, એટલે તમને બધાને વાંચતા આવડે છે પણ મને આવડતું નથી, એટલે હવે તમારે મને આજે ગણી બતાવવાનું છે કે ભાઈ આ ખરેખર કેટલા છે, કેટલી રકમ બની એ તમારે મને બતાવવાનું છે। જો હું જોઈ રહ્યો છું આ કેટલાનું છે, કેટલાનું છે કાર્ડ જોવો છે, બરાબર હર્ષદભાઈ જોયું 100નું, સરસ। આ બીજું પણ કાર્ડ છે એ પણ 100નું, તો 100ના કેટલા કાર્ડ થયા મારી પાસે ફાલ્ગુની, કેટલા 2, સરસ, તો હું અહીંયા લખીશ 2, બરાબર, ચલો એને પાછા હું મૂકી દઉં મારા ખિસ્સામાં। હવે જો 10-10ના કાર્ડ છે, હા છે ભાઈ હો, તો 10-10ના કેટલા કાર્ડ નીકળ્યા છે 2, એ પણ 2, તો એના પણ હું 2 લખીશ। હવે છૂટા કેટલા કાર્ડ છે, છૂટા પણ 2 છે, તો એના પણ આપણે કેટલા લખીશું 2, ચાલો। તો આટલી સંખ્યા બની મારા ખિસ્સામાંથી જે કાર્ડ નીકળ્યા એમાંથી આટલી સંખ્યા બની 222, આ 2 છે એ છૂટા છે, આ 2 છે ખરેખર કેટલા છે 10-10ની 2, એટલે કે કેટલા 20, બહુ સરસ। અને આ જે બગડો છે એ 100-100ના 2, લાગે છે આપણને ત્રણેય 2-2-2 એક જ સરખા, પણ ખરેખર એક સરખા છે નહીં। બધાએ જોયું ને કે આ 2 છે ને એ 2 જ છે છૂટા, આ 2 છે એ 20 છે, અને આ 2 છે તો 200-200ની 2 નોટ છે, છે ને જાદુ જેવું આવો છે। હા શાળાના આચાર્ય સાહેબ સલીમભાઈ સાહેબ આપણી વચ્ચે આવ્યા છે, એ કહે છે કે મારે શીખવું છે ભાઈ આવું, આ તો કેટલી સંખ્યા બને ને કેમ બને ને, કે મને મજા આવી મારે શીખવું છે। તો સાહેબનું આપણે સ્વાગત કરીએ છીએ, દરેક બાળકો કમળ કરી અને સાહેબનું સ્વાગત કરશે। હવે સાહેબ અમારા બાળકો છે ને અત્યારે સંખ્યાની ગમત શીખી રહ્યા છે, બરાબર, તો અમારે તમારી પાસે જોવું છે કે તમે આમાંથી કેટલા કાર્ડ લઈ શકો છો, મેં આમાં કાર્ડ નાખ્યા છે, મારા બાળકો બધા જોવે છે। હવે જો સાહેબે ભાઈ મોટો મૂઠો માર્યો આમ થઈને, આમ ઘણા બધા કાર્ડ લઈ લીધા આપણી પાસેથી, પણ હવે આપણે સાહેબને જ પૂછવું, આપણે ગણીને બતાવવું છે કે સાહેબ તમારી પાસે આટલા કાર્ડ આવ્યા છે, આટલી સંખ્યા એની બને એ આપણે એમને કહેવું છે। આપણે ખાલી સાહેબને પૂછીએ પહેલાં કે સાહેબ તમારી પાસે 100-100ના કેટલા કાર્ડ આવ્યા છે, એ મારા બાળકોને બતાવવું જોઈએ 100-100ના કાર્ડ, 1-2, સરસ, તાળીઓ પાડો ભાઈ, સાહેબ પાસે 2 કાર્ડ આવ્યા છે, તો એના માટે આપણે પહેલાં કયો અંક લખીશું બોર્ડમાં, બધાને ખબર હોવી જોઈએ, કોઈ બોલવાનું નથી, બધાએ આંગળી ઊંચી કરવાની, સાહેબ પાસે કેટલા કાર્ડ આવ્યા હતા 2, તો આપણે લખવાના છે કેટલા, આટલા લખવાના, અર્ષદભાઈ વિરેનભાઈ આટલા લખાય નહીં, આટલા, સરસ, હા તો આપણે લખીશું 2,
હવે સાહેબ 10 10 ના કાર્ડ કેટલા આવ્યા છે તમારી પાસે? 1 2 3 4 5 6 7 8 8 અને 9 9 સરસ 9 કાર્ડ લે એવા ભાઈ 1 2 3 4 5 6 7 8 અને 9 તો એના માટે આપણે કેટલા લખવા પડશે? આપણે સાહેબને જ કહીએ ને લખતા આવડે છે કે આપણે ખબર તો પડે કે સાહેબ 9 લખો જોઈએ એની બાજુમાં. સરસ બરાબર છે. હવે સાહેબે જે 9 લખ્યા ને એ ખરેખર 9 નથી, પણ તમને બધાને ખબર છે કેટલા છે એ 90. સરસ. હવે સાહેબને આપણે પૂછીએ કે છૂટા એમની પાસે કેટલા છે? 2 બે કાર્ડ છે. ચાલો હું ગણી લઉં પહેલાં સાહેબ. હા, 1 અને 2 બે છૂટા કાર્ડ છે. તો સાહેબને કહીએ કે છૂટા પણ અહીંયા બાજુમાં લખો. સરસ. હવે જુઓ સાહેબે જે આપણા પાસેથી આપણા બોક્સમાંથી લઈ લીધા, રમતા હતા આપણે પણ આવી ગયા વચ્ચે અચાનક સાહેબ, અને આપણી પાસેથી લઈ લીધા કાર્ડ એમણે, જોયું ને? તો એ કેટલા કાર્ડ હતા, એની રકમ કેટલી બને એ અહીંયા જોયું. આપણે સાહેબને કહીએ કે સાહેબ કેટલા લીધા છે? 292. ભણવાની વાત થાય તો બરાબર સાંભળી લે, એટલે એને પણ બધી સંખ્યા નો ખ્યાલ છે. તો સાહેબ આપણી વચ્ચે આવ્યા, એમનો સાહેબ નો પણ આપણે આભાર માનીએ છીએ કે સાહેબ આવી રીતે આવતા રહેજો અને અમારા બાળકોને પ્રોત્સાહિત કરતા રહેજો. સર્વને અભિનંદન, અને ખાસ હેમંતભાઈને ખૂબ ખૂબ અભિનંદન કે એટલું સરસ મજાનું તમારી સામે ગણિત ગમત સાથે ગણિત તમને પીરસે છે. થેન્ક યુ. આવજો સાહેબ. તો જુઓ બાળકો, આપણે પણ આવી જ રીતે રમતા રમતા શીખવાનું છે, કોઈ પણ પ્રકારના ભાર વગર શીખવાનું છે, જરાય ગભરાવાનું નથી, હસતા હસતા રમતા રમતા શીખવાનું છે. જો મેં આવા ઘણા બધા કાર્ડ બનાવ્યા છે, આપણે પણ આવા ઘરે કાર્ડ નાના નાના બનાવવાના, બરાબર નાખવાના નીચે, હાથ લગાવવાનો, મુઠ્ઠીમાં કેટલા આવે છે કાર્ડ જોવાનું, અને એની રકમ કેટલી બને છે એ આપણે બાજુમાં અંકમાં પણ લખીએ અને શબ્દોમાં પણ લખીએ. જેમ કે 292 સાઈઝના હતા તો 292 સામે લખીએ. 292 આવી રીતે આપણે સંખ્યા બનાવતા શીખીશું, લખતા શીખીશું અને વાંચતા શીખીશું. સંખ્યા બનાવતા પણ આપણે શીખી જવાનું છે. જો ખાલી આપણે લખતા ને વાંચતા નહીં, પણ વ્યવહારમાં એનો ઉપયોગ કરતા પણ શીખી જવાનું. ઘરમાં મમ્મી કે પપ્પા આપણને એમ કહે કે ભાઈ 292 રૂપિયા લાવજો કબાટમાંથી, તો 292 રૂપિયા કેમ બને એ આપણને આવડવું જોઈએ કે 100-100ની બે નોટ લેવાય, 10-10ની 9 લેવાય અને બે છૂટા લેવાય, એટલે થઈ જાય 292. આમ આજે તમારે ઘેર બેઠા આ બધું જ કામ કરવાનું છે. હસતા હસતા તમે જેવા સરસ મજાના ફોટા મોકલ્યા હતા ને, એમ જ બેઠા બેઠા લેસન ભરી અને આ વસ્તુ તમારી નોટમાં લખવાની છે. ઘરે રહેવાનું છે બધાએ, અને સુરક્ષિત પણ રહેવાનું છે.